वेलकम टू अवर वीडियो लेक्चर। गया वीडियो नी अंदर अपने एक्टिविटी 7 सीखी गया था कि जेमा अपने क्वेश्चन आंसर ए जोई गया था। आज अपने जोईशु एक्टिविटी 8 एंड 9। तो एक्टिविटी 8 नी अंदर एक गेम छे, ए गेम नो नाम छे गेसिंग गेम। એટલે કે આપણે ગેસ કરવાનું છે કે એને શું ક્રિયા કરી હશે। તો એક્ટિવિટી 8 ની અંદર છે તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો। તો બે વિદ્યાર્થી હશે, એ ક્લાસની બહાર જશે। ક્લાસની બહાર જઈને એ બે વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને કોઈ ક્રિયા કરવાનું કહેશે। એક્ઝામ્પલમાં ડાન્સિંગ છે, વોકિંગ છે, સિંગિંગ છે, લાફિંગ છે, ક્લેપિંગ છે, એ કોઈ પણ એક ક્રિયા કરવાનું કહેશે અને તે સ્ટુડન્ટ્સ તે ક્રિયા કરશે અને પછી એ વિદ્યાર્થીઓ અંદર ક્લાસની અંદર એન્ટર થશે, અંદર આવશે। પછી જે ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એ વિદ્યાર્થીઓએ એમને ક્વેશ્ચન કરવાના છે। તો એ ક્વેશ્ચન કોને કરશે કે જે બે વિદ્યાર્થીઓ ગયા હતા એમાંથી એક વિદ્યાર્થીએ ક્રિયા કરી છે અને એક વિદ્યાર્થી ત્યાં ઊભો હતો, તો એ વિદ્યાર્થીને એવો પ્રશ્ન પૂછશે। શું પૂછશે કે વર્ગના અંદરનો વિદ્યાર્થી ડીડ હી ડાન્સ, શું એણે ડાન્સ કર્યો હતો? તો તેને જોનાર, નો હી ડીડન્ટ, તેને જોનાર એક વ્યક્તિ બહાર હતો ને, એક સ્ટુડન્ટ જે બહાર હતો, તો એ જે ક્રિયા કરે છે એનો આન્સર આપશે યસ એન્ડ નો માં। તો શું કહે છે? નો હી ડીડન્ટ। સેકન્ડ, જે ક્લાસમાં વિદ્યાર્થી બેઠા હતા એ સેકન્ડ ક્વેશ્ચન કરે છે, ડીડ હી જમ્પ, શું તેણે કૂદકો માર્યો હતો? તો તેને જોનાર વિદ્યાર્થી શું કહેશે? યસ હી ડીડ, હા તેણે કૂદકો માર્યો હતો। તો એવી રીતના એ ગેસિંગ ગેમ રમવાની છે। તો વન બાય વન એ બબ્બે સ્ટુડન્ટ્સ એ બહાર જશે અને એક જોનાર અને એક ક્રિયા કરનાર, પછી એ ક્લાસની અંદર એન્ટર થશે, જે ક્લાસમાં બેઠા વિદ્યાર્થીઓ છે એ એમને પ્રશ્ન કરશે અને એમનો રાઈટ આન્સર મેળવશે। એ છે ગેસિંગ ગેમ, જો આપણે રમીશું તો આપણને વધારે મજા એમાં આવશે। હવે નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 9। તો એ એક્ટિવિટી 9ની અંદર નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો। અહીંયા ડેટ છે 26 જાન્યુઆરી 2012, થર્સડે। ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ એ બંનેની ક્રિયાઓ, એક દિવસની ક્રિયાઓ એમણે જે કરી છે એમની અહીંયા માહિતી આપેલ છે। તો ફર્સ્ટ છે હોસ્ટિંગ ફ્લેગ એટ હાઈ સ્કૂલ। ડોક્ટર સ્મિતા હોસ્ટિંગ ફ્લેગ એટ હાઈ સ્કૂલ, કે ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કરેલ હતું, કે ધ્વજવંદન કર્યું હતું, એન્ડ હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ। તો મનોજભાઈએ પ્રાઇમરીની શાળામાં ધ્વજવંદન કર્યું હતું। ડોક્ટર સ્મિતાએ ધ્વજવંદન કરે છે, પણ ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલ અને મનોજભાઈએ પ્રાઇમરી શાળામાં, હવે મનોજભાઈ એ કોણ છે? સરપંચ છે અને સ્મિતા એ કોણ છે? એ ડોક્ટર છે। નેક્સ્ટ, ડિલિવર અ લેક્ચર। ડોક્ટર સ્મિતા એ વ્યાખ્યાન એટલે કે ભાષણ આપે છે। શું આપે છે? ભાષણ, વ્યાખ્યાન। અને મનોજભાઈ શું કરે છે? ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, એ મીઠાઈઓ વહેંચે છે। નેક્સ્ટ જોઈએ ઓપરેટેડ અપન ધ પેશન્ટ, એ શું કરે છે? દર્દીઓનું ઓપરેશન કરે છે અને મનોજભાઈ શું કરે છે? ઇન્ગ્યુરેટેડ અ ડેરી, ડેરીનું ઉદ્ઘાટન કરે છે। સ્પેન્ડ એન્ડ હોર વિથ ડિફરન્ટલી
एबल चिल्ड्रन के डॉक्टर स्मिता छे ए शू करे छे जुदा जुदा सक्षम बाळको साथे मुलाकात करे छे टॉक विथ द हेड टीचर अबाउट द स्कूल प्रोग्रेस जारे मनोजभाई सरपंच छे ए शाळाना मुख्य शिक्षक एमनी जोड़े शाळानी प्रगति माटेना माटे वातचीत करे छे तो अहीं बन्नेना कार्यो अलग अलग थाय छे फर्स्ट जोईए तो डॉक्टर स्मिता तो डॉक्टर स्मिता ए हाईस्कूल में ध्वजवंदन करे छे प्लस ए व्याख्यान आपे छे सेकेंड दर्दीनु ऑपरेशन करे छे एंड शू करे छे ए जुदा जुदा एटले के अलग अलग सक्षम बाळको साथे ए टाइम पसार करे छे अने मनोजभाई शू करे छे तो मनोजभाई ए प्राइमरी शाळानी अंदर ध्वजवंदन करे छे प्लस मिठाईओ वहेंचे हती अने डेरीनु उद्घाटन करेल हतुं प्लस ए शाळाना मुख्य शिक्षक साथे शाळानी प्रगति माटे वातो करी हती तो आ रह्या डॉक्टर स्मिता अने मनोजभाईना कार्यो तो हवे आगळ जोईए नाउ रीड द फॉलोइंग सेंटेंस केरफुली एंड फिल इन द ब्लैंक्स हवे नीचेना वाक्यो ध्यानपूर्वक वाँचो अने खाली जग्या पूरो तो फर्स्ट छे डॉक्टर स्मिता हस्ते द फ्लैग एट द हाई स्कूल डी डॉक्टर स्मिता वाज द फ्लैग एट द हाई स्कूल यस शी डी तो एमा अपने ग्रामर ना लेक्चर मा शादो भूतकाळ द सिंपल पास्ट टेन्स सीखी ज गया हता तो ए सीखी गया तो एमा अपने प्रश्नार्थ वाक्य बनावता पण सीखी गया हता तो एथी करीने अपने अहींया प्रश्नार्थ वाक्य बनावता आवडी जशे तो फर्स्ट एग्जाम्पल आप्यो छे तो फर्स्ट एग्जाम्पल जोई गया कि डॉक्टर स्मिता होस्टेड द फ्लैग एट द हाई स्कूल क्वेश्चन बनाव्यो छे डी डॉक्टर स्मिता होस्ट द फ्लैग एट द हाई स्कूल अपने नियम प्रमाणे जारे प्रश्न बनावीशुं त्यारे प्रश्नमां जे वर्ब एटले के जे क्रियापद छे एमां ईडी प्रत्यय लागशे नहीं पण ફક્ત મેઇન ક્રિયાપદ જ આવશે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું એટલે એના સ્ટ્રક્ચર પ્રમાણે એની વાક્ય રચના પ્રમાણે ફર્સ્ટ આવશે ડીડ શું આવશે ડીડ એન્ડ લાસ્ટમાં આપણે એને યસ કે નો થી આન્સર આપવાનો છે જો એને એ ક્રિયા કરી હશે તો યસ હી ડીડ શી ડીડ અથવા એને ક્રિયા નથી કરી તો અહીંયા આન્સર આવશે નો હી ડીડન્ટ તો સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ સેકન્ડ એન્ડ થર્ડ આપણે જોઈશું ફોર્થ ફાઈવ સિક્સ સેવન એ તમારે તમારી જાતે કરવાનું થશે તો સેકન્ડમાં જોઈએ મનોજભાઈ શું છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્પીકર્સ સેન્ટેન્સ છે તો અહીંયા ક્વેશ્ચન બનાવવાનું છે હવે અહીંયા છે ડિસ્ટ્રીબ્યુટેડ રાઈટ તો એ ડિસ્ટ્રીબ્યુટેડ એટલે શું કર્યું છે વેચ તો એ વેચમાં અહીંયા ઈડી પ્રત્યય લાગેલ છે શું તો એ સેન્ટેન્સ એ શાદા ભૂતકાળનું છે તો હવે શાદા ભૂતકાળની અંદર આપણે જ્યારે પ્રશ્ન બનાવતા શીખી ગયા હતા તો એમાં શું લાગશે આગળ ડી શું આવશે ડી ડી ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ અહીંયા ઈડી છે નિયમ પ્રમાણે આપણે શીખી ગયા છે કે જ્યારે આપણે શાદા ભૂતકાળમાં પ્રશ્ન બનાવીશું તો ત્યાં ઈડી પ્રત્યય લાગશે નહીં હવે એનો આન્સર છે કે ડોક્ટર સ્મિતાએ એ મીઠાઈ વહેંચી હતી તો નો શી ડિડન્ટ કારણ કે તેણે મીઠાઈ વહેંચી હતી નહીં હવે નેક્સ્ટ જોઈએ ડોક્ટર સ્મિતા ખાલી છે કે અપર ધ પેશન્ટ શું કરે છે ઓપરેશન તો શું આવશે અહીંયા ઓપરેટેડ અપર ધ પેશન્ટ અહીંયા સેન્ટેન્સ છે એટલે ઈડી પ્રત્યય લાગશે અહીંયા ક્વેશ્ચન છે એટલે અહીંયાથી ઈડી પ્રત્યય નીકળશે તો અહીંયા શું આવશે શું આપણે શું સાચો છે તો યસ શી ડી એમણે દર્દીનું ઓપરેશન કર્યું હવે નેક્સ્ટ છે ફોર્થ ફોર્થ
છે ડોક્ટર સ્મિતા સ્પેન એન્ડ હર વિથ ડિફરન્ટલી એબલ ચાઇલ્ડ એનો પ્રશ્ન બનાવીશ. તો ડીડ ડીડ પછી છે મનોજભાઈ એન્ડ હર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન ડીડ મનોજભાઈ સ્પેન શું આવશે ડીડ મનોજભાઈ સ્પેન સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ શું આવશે સોરી એનું મેઇન વર્બ સ્પેન્ડ તો ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન્ડ હર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન એમણે અલગ અલગ સક્ષમ બાળકો સાથે મુલાકાત કરી હતી તો નો નો હી ડીડન્ટ શું આવશે નો હી ડીડન્ટ નેક્સ્ટ મનોજભાઈ ખાલી જગ્યા ડેરી ઇન ધ વિલેજ ઇનએક્યુરેટેડ કે મનોજભાઈએ ગામમાં ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું સેકન્ડ છે ડીડ મનોજભાઈ ઇન્ક્યુરેટેડ અ શોપ ઇન ધ વિલેજ શું મનોજભાઈએ ગામમાં દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું તો નો નો હી ડીડન્ટ તેણે કોઈ શોપનું ઉદ્ઘાટન કરેલ હતું નહીં નેક્સ્ટ છે મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ હવે એનો ક્વેશ્ચન બનાવીશું તો ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ શું મનોજભાઈએ શાળાની પ્રગતિ માટે શાળાના જે હેડ ટીચર છે એની સાથે વાતચીત કરી હતી તો યસ યસ હી ડીડ હવે સેન જોઈએ ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર શું છે ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર ડોક્ટર સ્મિતાએ શું આપ્યું હતું ભાષણ આપ્યું હતું તો અહીંયા આપણે ડીડ ડોક્ટર સ્મિતા ડીડ ડોક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર શું આવશે લિસન ટુ અ લેક્ચર તો અહીંયા આન્સર શું આવશે તો અહીંયા બે રીતે આપણે ક્વેશ્ચન બનાવી શકીશું કે ડીડ ડોક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર તો આન્સર શું આવશે નો શી ડીડ એન્ડ સેકન્ડ ક્વેશ્ચન છે ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર ટુ અ લેક્ચર તો યસ શી ડીડ શું આવશે યસ શી ડીડ પણ ક્યારે ડોક્ટર સોરી ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર તો આન્સર શું આવશે યસ શી ડીડ ઓકે હવે નેક્સ્ટ એક્ટિવિટીની અંદર એક્ટિવિટી 10 એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું હવે જે પીડીએફ ફાઇલ આવશે એ પીડીએફ ફાઇલમાં જે વર્ક હશે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું થાય શો નાઉ થેન્ક યુ વેલકમ ટુ અવર વિડીયો લેક્ચર ગયા વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 7 શીખી ગયા હતા કે જેમાં આપણે ક્વેશ્ચન આન્સર એ જોઈ ગયા હતા આજે આપણે જોઈશું એક્ટિવિટી 8 એન્ડ 9 તો એક્ટિવિટી 8ની અંદર એક ગેમ છે એ ગેમનું નામ છે ગેસિંગ ગેમ એટલે કે આપણે ગેસ કરવાનું છે કે એણે શું ક્રિયા કરી હશે તો એક્ટિવિટી 8ની અંદર છે તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો તો 2 વિદ્યાર્થી બે વિદ્યાર્થી હશે એ ક્લાસની બહાર જશે ક્લાસની બહાર જઈને એ બે વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને કોઈ ક્રિયા કરવાનું કહેશે એક્ઝામ્પલમાં ડાન્સિંગ છે વોકિંગ છે સિંગિંગ છે લાફિંગ છે ક્લેપિંગ છે એ કોઈ પણ એક ક્રિયા કરવાનું કહેશે અને તે સ્ટુડન્ટ્સ તે ક્રિયા કરશે અને પછી એ વિદ્યાર્થીઓ અંદર ક્લાસની અંદર એન્ટર થશે અંદર આવશે પછી જે ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એ વિદ્યાર્થીઓએ એમને ક્વેશ્ચન કરવાના છે તો એ ક્વેશ્ચન કોને કરશે કે જે બે વિદ્યાર્થીઓ ગયા હતા એમાંથી એક વિદ્યાર્થીએ ક્રિયા કરી છે અને એક વિદ્યાર્થી ત્યાં ઊભો હતો તો એ વિદ્યાર્થીને એવો પ્રશ્ન પૂછશે શું પૂછશે કે વર્ગના અંદરનો વિદ્યાર્થી ડીડ હી ડાન્સ શું એણે ડાન્સ કર્યો હતો
તો તેને જોનાર નો હી ડીડન્ટ તેને જોનાર એક વ્યક્તિ બહાર હતો ને એક સ્ટુડન્ટ જે બહાર હતો તો એ જે ક્રિયા કરે છે એનો આન્સર આપશે યસ એન્ડ નો માં તો શું કહે છે નો હી ડીડન્ટ સેકન્ડ જે ક્લાસમાં વિદ્યાર્થી બેઠા હતા એ સેકન્ડ ક્વેશ્ચન કરે છે ડીડ હી જમ્પ શું તેણે કૂદકો માર્યો હતો તો તેને જોનાર વિદ્યાર્થી શું કહેશે યસ હી ડીડ હા તેણે કૂદકો માર્યો હતો તો એવી રીતના એ ગેસિંગ ગેમ રમવાની છે તો વન બાય વન એ બબ્બે સ્ટુડન્ટ્સ એ બહાર જશે અને એક જોનાર અને એક ક્રિયા કરનાર પછી એ ક્લાસની અંદર એન્ટર થશે જે ક્લાસમાં બેઠા વિદ્યાર્થીઓ છે એ એમને પ્રશ્ન કરશે અને એમનો રાઈટ આન્સર મેળવશે એ છે ગેસિંગ ગેમ જો આપણે રમીશું તો આપણને વધારે મજા એમાં આવશે હવે નેક્સ્ટ જોઈએ એક્ટિવિટી 9 તો એ એક્ટિવિટી 9ની અંદર નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો અહીંયા ડેટ છે 26 જાન્યુઆરી 2012 થર્સડે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ એ બંનેની ક્રિયાઓ એક દિવસની ક્રિયાઓ એમણે જે કરી છે એમની અહીંયા માહિતી આપેલ છે તો ફર્સ્ટ છે હોસ્ટિંગ ફ્લેગ એટ હાઈ સ્કૂલ ડોક્ટર સ્મિતા હોસ્ટિંગ ફ્લેગ એટ હાઈ સ્કૂલ કે ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કરેલ હતું કે ધ્વજવંદન કર્યું હતું એન્ડ હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ તો મનોજભાઈએ પ્રાઇમરીની શાળામાં ધ્વજવંદન કર્યું હતું ડોક્ટર સ્મિતાએ ધ્વજવંદન બંને ધ્વજવંદન કરે છે પણ ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલ અને ડોક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં કરે છે અને મનોજભાઈએ પ્રાઇમરી શાળામાં હવે મનોજભાઈ એ કોણ છે સરપંચ છે અને સ્મિતા એ કોણ છે એ ડોક્ટર છે નેક્સ્ટ ડિલિવર અ લેક્ચર ડોક્ટર સ્મિતા એ વ્યાખ્યાન એટલે કે ભાષણ આપે છે શું આપે છે ભાષણ વ્યાખ્યાન અને મનોજભાઈ શું કરે છે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ એ મીઠાઈઓ વહેંચે છે નેક્સ્ટ જોઈએ ઓપરેટેડ અપન ધ પેશન્ટ એ શું કરે છે દર્દીઓનું ઓપરેશન કરે છે અને મનોજભાઈ શું કરે છે ઇન્ક્યુરેટેડ અ ડેરી ડેરીનું ઉદ્ઘાટન કરે છે સ્પેન્ડ એન્ડ હોર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન કે ડોક્ટર સ્મિતા છે એ શું કરે છે જુદા જુદા સક્ષમ બાળકો સાથે મુલાકાત કરે છે ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ જ્યારે મનોજભાઈ સરપંચ છે એ શાળાના મુખ્ય શિક્ષક એમની જોડે શાળાની પ્રગતિ માટે વાતચીત કરે છે તો અહીંયા બંનેના કાર્યો અલગ અલગ થાય છે ફર્સ્ટ જોઈએ તો ડોક્ટર સ્મિતા એ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કરે છે પ્લસ એ વ્યાખ્યાન આપે છે સેકન્ડ દર્દીનું ઓપરેશન કરે છે એન્ડ શું કરે છે એ જુદા જુદા એટલે કે અલગ અલગ સક્ષમ બાળકો સાથે એ ટાઈમ પસાર કરે છે અને મનોજભાઈ શું કરે છે તો મનોજભાઈ એ પ્રાઇમરી શાળાની અંદર ધ્વજવંદન કરે છે પ્લસ મીઠાઈઓ વહેંચી હતી અને ડેરીનું ઉદ્ઘાટન કરેલ હતું પ્લસ એ શાળાના મુખ્ય શિક્ષક સાથે શાળાની પ્રગતિ માટે વાતો કરી હતી તો આ રહ્યા ડોક્ટર સ્મિતા અને મનોજભાઈના કાર્યો તો હવે આગળ જોઈએ નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ હવે નીચેના વાક્યો
ધ્યાન પૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો ફર્સ્ટ છે ડોક્ટર સ્મિતા હસ્તે ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. ડી ડોક્ટર સ્મિતા હોઝ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. યસ શી ડી. તો એમાં આપણે ગ્રામરના લેક્ચરમાં સાદો ભૂતકાળ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખી જ ગયા હતા. તો એ શીખી ગયા તો એમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા પણ શીખી ગયા હતા. તો એથી કરીને આપણને અહીંયા પ્રશ્નાર્થ વાક્યો બનાવતા આવી જશે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ ગયા કે ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. ક્વેશ્ચન બનાવ્યો છે ડીડ ડોક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. આપણે નિયમ પ્રમાણે જ્યારે પ્રશ્ન બનાવીશું ત્યારે પ્રશ્નમાં જે વર્બ એટલે કે જે ક્રિયાપદ છે એમાં ઈડી પ્રત્યય લાગશે નહીં, પણ ફક્ત મેઇન ક્રિયાપદ જ આવશે. અને પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું એટલે એના સ્ટ્રક્ચર પ્રમાણે એની વાક્ય રચના પ્રમાણે ફર્સ્ટ આવશે ડીડ, શું આવશે ડીડ, એન્ડ લાસ્ટમાં આપણે એને યસ કે નોથી આન્સર આપવાનો છે. જો એને એ ક્રિયા કરી હશે તો યસ હી ડીડ શી ડીડ, અથવા એણે ક્રિયા નથી કરી તો અહીંયા આન્સર આવશે નો હી ડીડન્ટ. તો સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીંયા સેકન્ડ એન્ડ થર્ડ આપણે જોઈશું. ફોર્થ ફાઈવ સિક્સ સેવન એ તમારે તમારી જાતે કરવાનું થશે. તો સેકન્ડમાં જોઈએ મનોજભાઈ, શું છે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ સેન્ટેન્સ છે. તો અહીંયા ક્વેશ્ચન બનાવવાનું છે. તો અહીંયા છે ડિસ્ટ્રીબ્યુટેડ, રાઈટ. તો એ ડિસ્ટ્રીબ્યુટેડ એટલે શું કર્યું છે વહેંચ. તો એ વહેંચમાં અહીંયા ઈડી પ્રત્યય લાગેલ છે. શું ઈડી પ્રત્યય. તો એ સેન્ટેન્સ એ સાદા ભૂતકાળનું છે. તો હવે સાદા ભૂતકાળની અંદર આપણે જ્યારે પ્રશ્ન બનાવતા શીખી ગયા હતા તો એમાં શું લાગશે આગળ ડી, શું આવશે ડી. ડી ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. અહીંયા ઈડી છે. નિયમ પ્રમાણે આપણે શીખી ગયા છે કે જ્યારે આપણે સાદા ભૂતકાળમાં પ્રશ્ન બનાવીશું તો ત્યાં ઈડી પ્રત્યય લાગશે નહીં. હવે એનો આન્સર છે કે ડોક્ટર સ્મિતાએ મીઠાઈ વહેંચી હતી. તો નો શી ડીડન્ટ, કારણ કે તેણે મીઠાઈ વહેંચી હતી નહીં. હવે નેક્સ્ટ જોઈએ ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા ઓપન ધ પેશન્ટ શું કરે છે ઓપરેશન. તો શું આવશે અહીંયા ઓપરેટેડ, ઓપરેટેડ ઓપન ધ પેશન્ટ. અહીંયા સેન્ટેન્સ છે એટલે ઈડી પ્રત્યય લાગશે. અહીંયા ક્વેશ્ચન છે એટલે અહીંયાથી ઈડી પ્રત્યય નીકળશે. તો અહીંયા શું આવશે, શું આપશે સાચો છે. તો યસ શી ડીડ, એમણે દર્દીનું ઓપરેશન કર્યું. હવે નેક્સ્ટ છે ફોર્થ. ફોર્થ છે ડોક્ટર સ્મિતા સ્પેન્ડ એન્ડ હોર વિથ ધ ડિફરન્ટલી એબલ ચાઇલ્ડ, એનો પ્રશ્ન બનાવીશ. તો ડીડ ડીડ. પછી છે મનોજભાઈ એન્ડ હોર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. ડીડ મનોજભાઈ સ્પેન્ડ, શું આવશે ડીડ મનોજભાઈ સ્પેન્ડ. સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ શું આવશે, સોરી એનું મેઇન વર્બ સ્પેન્ડ. તો ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન્ડ હોર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, એમણે અલગ અલગ સક્ષમ બાળકો સાથે મુલાકાત કરી હતી. તો નો નો હી ડીડન્ટ, શું આવશે નો હી ડીડન્ટ. નેક્સ્ટ મનોજભાઈ ખાલી જગ્યા ડેરી ઇન ધ વિલેજ ઇનએગ્યુરેટેડ, કે મનોજભાઈએ ગામમાં ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. સેકન્ડ છે ડીડ મનોજભાઈ ઇન્યુરેટેડ અ શોપ ઇન ધ વિલેજ, શું મનોજભાઈએ ગામમાં દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું. તો નો નો હી ડીડન્ટ, તેણે કોઈ શોપનું ઉદ્ઘાટન કરેલ હતું નહીં. નેક્સ્ટ છે મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, હવે એનો ક્વેશ્ચન બનાવીશું. તો ડી મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, શું મનોજભાઈએ શાળાની પ્રગતિ માટે શાળાના જે હેડ ટીચર છે એની સાથે વાતચીત કરી હતી. તો યસ
Yes, he did. હવે સેલ જોઈએ. ડોક્ટર સ્મિતા. ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. શું છે? ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. ડોક્ટર સ્મિતાએ શું આપ્યું હતું? ભાષણ આપ્યું હતું. તો અહીંયા આપણે ડીડ ડોક્ટર સ્મિતા. ડીડ ડોક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર. શું આવશે? લિસન ટુ અ લેક્ચર. તો અહીંયા આન્સર શું આવશે? તો અહીંયા બે રીતે આપણે ક્વેશ્ચન બનાવી શકીશું કે ડીડ ડોક્ટર સ્મિતા લિસન ટુ અ લેક્ચર. તો આન્સર શું આવશે? નો, શી ડીડ. એન્ડ સેકન્ડ ક્વેશ્ચન છે, ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર ટુ અ લેક્ચર. તો યસ, શી ડીડ. શું આવશે? યસ, શી ડીડ. પણ ક્યારે? ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર. તો આન્સર શું આવશે? યસ, શી ડીડ. ઓકે, હવે નેક્સ્ટ એક્ટિવિટીની અંદર, એક્ટિવિટી 10 એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. હવે જે પીડીએફ ફાઇલ આવશે, એ પીડીએફ ફાઇલમાં જે વર્ક હશે એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું થાય. સો નાઉ થેન્ક યુ.